सुप्रभात विद्यार्थी मित्रों धोरण 8 ની અંદર વિષય સંસ્કૃત માં રમણીયા નગરી એટલે રણિયાની નગરી ગુજરાતની નગરી છે આગળના વિડિયોની અંદર આપણે ગુજરાતનો સામાન્ય પરિચય અને સચિવાલય વિશે વિષયનો આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિષયની શરૂઆત કરીએ ત્યારે આપણે જેટલા સુધી ચલાવ્યું છે સુધીનો સંસ્કૃત વાચી અને સંદર્ભ गांधीनगरम गुजरराजस्य राजधानी अस्ति इदं सुन्दरं सुयोजित नगरम् अस्ति अत्र बहूनि दर्शनीयानि स्थानानि सन्ति यथा सचिवालयः महात्मा मन्दिरम् अक्षरधाम मन्दिरम् एवं इन्दिरा पक्षी उद्यानम् इदं सचिवालय भवन अस्ति अस्मिन् भवने विधानसभाया अधिवेशनानि भवन्ति अस्मिन् भवने स्थित्वा राजस्य मन्त्रिणो सचिव अन्य च अधिकारिणो राजकार्य सञ्चालयति सचिवालय एव गुजरप्रदेश शासनस्य मुख्य कार्यालय अस्ति आत्र सुधी अपने अभ्यास कर्यो त्यार पछी शब्द छात्रले लेखिदिए थोडा जिनी रीतिर अस्माकम् अस्माकं એટલે આપણા રાષ્ટ્રપિતા એ રાષ્ટ્રપિતા તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં ખ્યાલ હોય કે આપણે રાષ્ટ્રપિતા કોણ છે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે જેનું વિરુદ્ધ દેશની અંદર એક જ વ્યક્તિ રાખવામાં આવશે એનું નામ ગાંધીજી જેને મહાત્મા ગાંધી જે શ્રી મહાત્મા રાષ્ટ્રપિતા વિરુદ્ધ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપિતા એટલે કે રાષ્ટ્રના પિતા તરીકે શ્રી મહાત્મા શ્રીમાન ગાંધી મહોદય એટલે ગાંધી મહાશય સ્મૃતિ રૂપે याद रखे एतस्य आ मंदिरस्य मंदिर नि निर्माण निर्माण अभवत् थयो यत आ महात्मा मंदिर महात्मा मंदिर नाम नि प्रसिद्ध प्रसिद्धि अस्ति देचे महात्मा गांधी महोदयस्य गांधी महाशय भारतस्य स्वतंत्रता आजादी माने अथवा स्वतंत्र माने कुते माटे पुसम बधारे अथवा कु प्रयत्न अक्रम करो एतानि आ सर्वाणि बद्धा तथा कार्याणि कामना चित्ररूपे अत्र अनि प्रदर्शनत प्रदर्शन माटे प्रस्तुतानि प्रस्तुत सन्ति प्रस्तुत छे एक उपमा आवे छे बीजा प्रकारना शब्द जोई लिए एतत आ अक्षरधाम नामक विशालम मनोहर
सुंदर એટલે વન્ય હરિયે એવું અસ્તિત્વ છે પ્રદર્શન વિભાગે પ્રદર્શન વિભાગમાં જેના લોકો એકમ એક ચલચિત્ર ચલચિત્ર અપી પણ પસંદી જોઈ છે આધ્યાત્મિક વિજ્ઞાન સંગમ સંગમ અત્ર દુષ્યતે વે છે અત્ર અહીં ચિત્તાકર્ષક ચિત્રને ચિત્તને આકર્ષણ કેવું વિશાળ વિશાળ ઉદાહરણ એટલે બગીચો અપી અપી એટલે કોણ અસ્તિત્વ છે પ્રતિબિંબ દરરોજ બહવા વધારે યાત્રિકા વાસો એતસ્ય આ મંદિરેસ્ય મંદિરના દર્શના દર્શન માટે આગચંતી આવે છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ફકરાનું વાંચન કરી લઈએ અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રી મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપેણ એતસ્ય મંદિરેસ્ય નિર્માણ અભવત આપના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદયની યાદ રૂપે આ મંદિરનું નિર્માણ થયું છે એતર મહાત્મા મંદિરમ નામના પ્રસિદ્ધ અસ્તિ આ મહાત્મા મંદિર નામથી પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદયે ભારતીય સ્વતંત્રતા કૃતે ભૂસમ પ્રયત્ન અકરોત આ મહાત્મા ગાંધી મહાશય ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયત્ન કર્યો છે એકાની સર્વાણી કાર્યની ચિત્ર રૂપેણ અત્ર પ્રદર્શન પ્રસ્તુત કરવાની સંધિ ચિત્ર રૂપે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણ છે કે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ એટલે કે સન્માન આપવામાં આવ્યું છે જેને આપણા દેશની અંદર અંગ્રેજોને જે ભારતની સ્વતંત્રતા માટે આઝાદી માટે જ્યારે ભારત દેશ આપણો અંગ્રેજોને ગુલામ હતો જે અંગ્રેજો કહે તે પ્રમાણે કરવું પડતું હતું તેમાંથી મુક્ત કરાવવા આપણા શ્રી મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા તેમને ખૂબ જ આપણે સામાન્ય વિદ્યાર્થી તેમને વિશે અભ્યાસ કર્યો છે બીજી જગ્યાએ પણ જોઈએ છે એ રીતે મહાત્મા ગાંધીજીએ જે ચળવળ દ્વારા જેમના કાર્ય દ્વારા આ બધું સંગઠન કરી અને ભારત દેશને આઝાદ કરાવ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બે અક્ષરધામ વિશે એ તો અક્ષરધામ નામકમ વિશાળ મંદિરમાં અસ્તિ આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે મંદિરે પ્રદર્શન વિભાગ અતિમાન મનોહર અસ્તિ મંદિરમાં પ્રદર્શન વિભાગ બહુ મનોહર છે સુંદર છે પ્રદર્શન વિભાગે જેના એકમ ચલચિત્ર અપિત પસંદી પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જોવે છે આધ્યાત્મિક વિજ્ઞાનનો સંગમ અત્ર દિશે છે આધ્યાત્મિક વિજ્ઞાનનો આધ્યાત્મિક અને વિજ્ઞાનનો અહીં સંગમ જોવા મળે છે અત્ર ચિત્તાકર્ષકમ વિશાળમ ઉદાહરણ અપી છે અહીં ચિત્તને એક વન્ય હરિયે તેવું વિશાળ મહત્વ પણ છે પ્રતિદિનમ બાબા યાત્રિકા એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થ આગચ્છતિ દરરોજ ખૂબ જ પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે જેની અક્ષરધામની અંદર આપણા જીવનની અંદર જે કહેવત છે આધ્યાત્મિક જે સત્સંગ ભજન કીર્તન અને વિજ્ઞાનનો સાથે સાથે તે સમાવેશ થતો જોવા મળે છે જ્યારે આપણે અક્ષરધામની મુલાકાત લીધી હોય ત્યારે આપણે ખ્યાલ ખરેખર અક્ષરધામની અંદર વિજ્ઞાનનો એટલો જ વિકાસ સાથે આધ્યાત્મિક ભજન કીર્તનનો પણ મહત્વ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો જે આ સત્તા લખાય છે તે તમે નોટબુકમાં લખી અને તૈયારી કરી દેવી અને જે બે આપણે ચલાવ્યા